છોટાઉદેપુરમાં એક વ્યક્તિ પર દીપડાએ કરેલ હુમલાનો ભાઈએ હવે બદલો લીધો છે અને દીપડાને ઠાર કર્યો છે. તો દીપડાનો જીવ લેવા હિન્દુ રાઠવા નામના શખ્સને વન વિભાગે ઝડપી લીધો છે. મહત્વનું છે કે પાવી જેતપુરના બાંડી ગામે એક દીપડાને ઇજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરાયો હતો, જે દીપડાનું સારવાર દરમિયાન મોત થયું છે. ગોળી વાગવાથી દીપડાનું મોત થયાનું સામે આવ્યું ત્યારે વન વિભાગે એ દિશામાં તપાસ શરૂ કરી અને તપાસમાં જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા બાંડી ગામના કેટલાક લોકોએ દીપડાએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું, જેમાં એક 7 વર્ષની બાળકી અને 1 વર્ષનું બાળક અને એક આધેડ રામસિંહ રાઠવા પણ મૃત્યુ પામ્યા હતા, જેમના પર હુમલો થયો હતો. ત્યારે રામસિંહ રાઠવા હિન્દુ રાઠવાનો ભાઈ છે, ત્યારે હિન્દુ રાઠવાએ આ ઘટનાનો બદલો લીધો અને દીપડાને પણ ઠાર કર્યો. વન વિભાગે આરોપીની બંદૂક જપ્ત કરી છે, તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. એમને અમે શોધખોળ પણ કરતા હતા, અમે એમને હાજર થવા માટે પણ કેવડાવેલું હતું, પરંતુ ખબર નહીં, એ મળતા નહોતા. અને અમને જે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પાકી ખાતરી થઈ કે આની જે ઇન્જરી છે એ ફાયરિંગ દ્વારા થયેલી છે, જેથી એસીએફ બોડેલી અને આરએફઓ પાવી જેતપુર શ્રી પઠાણ અને એમના જે સ્ટાફ છે એ જઈને ત્યાંથી બંદૂક કબજે કરેલી છે અને આરોપીઓને અહીંયા પાવી જેતપુર રેન્જ કચેરી ખાતે લાવી અને વધુ સ્થળ તપાસ કરતાં એમણે ગુનો કબૂલ કરેલો છે અને એમને એરેસ્ટ કરેલા છે.